तो अमदावादमां आजे 2:30 वागे एमसीमां स्टेन्डिंग कमिटी माटे भराशे फॉर्म। भाजप द्वारा 20 कोर्पोरेटर तथा तेमना ठेकेदारोने सूचना अपाय छे। आवतीकाले 10 वागे टागोर होलमां नामनी जाहेरात थशे। मेयर स्टेन्डिंग कमिटीना चेरमेनना नामनी जाहेरात थवानी छे। आवतीकाले सवारे 9 वागे योजाशे शहर भाजपनी बैठक। जलाराम होल खाते आ बैठक योजावानी छे। एमसीमां चूंटायेला 160 कोर्पोरेटर हाजर रहेशे। स्थानिक धारासभ्यो प्रधानो पदाधिकारीओ पण उपस्थित रहेवाना छे। मेन्डेट आवतीकाले जाहेर कराशे। આ સમગ્ર મામલે આખરે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। કિંજલ, આખરે શું તમામ ગતિવિધિઓ રહેશે અને શું છે રૂપરેખા? જયેશ, આજે જો વાત કરવામાં આવે તો 2:30 વાગ્યાથી એમસીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટેના જે ફોર્મ છે તે ફોર્મ ભરાશે। જે ફોર્મની અંદર કોર્પોરેટર સહિત તેમના જે ટેકેદારો છે તેમના પણ ફોર્મ ભરવામાં આવશે। જો કે આ જે તમામ ફોર્મ હોય છે તેને આવતીકાલે વિથડ્રોલ પણ કરી દેવામાં આવશે। અને જો મેન્ડેટની વાત કરવામાં આવે તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટેના જે મેન્ડેટ હોય છે તે આવતીકાલે સવારે આવશે। આવતીકાલે સવારે અમદાવાદમાં શહેર ભાજપની બેઠક છે કે જેમાં 166 જેટલા કોર્પોરેટર છે કે જે ભાજપ એમસીમાં જીત્યા છે તેમને પણ ઉપસ્થિત રાખવામાં આવશે। તેની સાથે પ્રદેશ શહેરના જે હોદ્દેદારો છે, ધારાસભ્યો છે, મંત્રી છે તે પણ ઉપસ્થિત રહેશે અને ત્યાં જ આ મેન્ડેટ છે તે મેન્ડેટ જાહેર કરવામાં આવશે। જે નામો છે તે મેન્ડેટ પ્રમાણે કહેવામાં આવશે અને ત્યારબાદ ટાગોર હોલ ખાતે સમગ્ર જે આગળની આ કાર્યવાહી છે તે હાથ ધરાશે। પરંતુ એ વાત ચોક્કસ છે કે આવતીકાલે 10 વાગે અમદાવાદના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના જે નામો છે તેની વિધિવત રીતે જાહેરાત થઈ જશે, જેની કવાયત હાલથી શરૂ થઈ ચૂકી છે। બિલકુલ, તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો કિંજલ। તો આખરે તમામ ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે। હવે જોવાનું રહેશે કે આખરે ભાજપે જે 20 કોર્પોરેટર અને ટેકેદારોને સૂચના આપી છે ત્યારબાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેના માટે કયા નામો આગળ આવે છે અને આખરે કયું નામ ફાઇનલ થાય છે।